આજે તો મેં મારા સાસુની ફરમાઈશના રસિયા મુઠિયા બનાવ્યા છે એ પણ એકદમ નવી જ રીતે અને બહુ ઓછી મહેનતમાં એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવા રસિયા મુઠિયા બનાવેલા છે તો જો તમે પણ આવા ટ્રેડિશનલ રેસિપી ખાવાના શોખીન હોય ને તો આ વિડીયો જરૂરથી જોજો અને અમુક એવી નાની મોટી ટીપ્સ પણ આપી છે જેથી કરીને તમારા રસિયા મુઠિયા પણ પહેલીવારમાં એકદમ જોરદાર થાય આની સામે તો કઢી પકોડા પણ ફિક્કા લાગશે તો એકવાર આ રેસીપી એન સુધી જરૂરથી જોજો તો એકદમ નવી રીતે આપણે રસિયા મુઠિયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં છાશ લીધેલી છે તો અહીંયા મેં બે કપ જેટલો છાશનો યુઝ કરેલો છે જે મીડિયમ ખાટી છે એકદમ ખાટી પણ નહીં અને મોડી પણ નહીં એવી છાશ લેવાની તો જો તમે દહીં લેતા હોય તો એક કપ દહીં અને બે કપ પાણી લેવાનું રહેશે પણ અહીંયા મેં બે કપ છાશ લીધી છે તો એની સામે બે બે ચમચી જેટલો હું ચણાનો લોટ નાખું છું તો આને મેં પહેલેથી ચાળીને રાખેલો જ હતો તો એકદમ ઇઝી માપ છે બે કપ સામે બે કપ ચણાના લોટનું માપ રહેશે અને આ રીતે એને ઝેણીથી એને ફેરવી દઉં છું એટલે એકદમ એક રસ થઈ જાય અને ગઠ્ઠા પણ ના રહે તો ઓછી મહેનતમાં ફટાફટ થઈ જાય હવે એના અંદર જે આપણે મસાલા કરી દઈએ તો એમાં વન થર્ટી સ્પૂન જેટલી હળદર અને ટેસ્ટ પ્રમાણે મીઠું પહેલેથી જ એડ કરી દીધું છે હવે હળદર આપણે આગળ પણ નાખશું એટલે અત્યારે મેં થોડી હળદરનો યુઝ કર્યો છે હવે એને સાઈડમાં રાખી અહીંયા એક પેસ્ટ બનાવવાની છે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનાવવા માટે અહીંયા મેં એક મીડિયમ મરચું એટલે કે તીખું પણ નહીં મોડું પણ નહીં એવું મરચું અને એક મોળા મરચાંનો યુઝ કરેલો છે તો તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછા વધુ નાખવી તો અહીંયા હું લીલા મસાલાનો યુઝ કરીશ જેનાથી ટેસ્ટ એકદમ બમણો થઈ જશે અને એક જ જેટલું આદુનો ટુકડો આ રીતે છાલ ઉતારીને એને કટ કરીને અંદર એડ કરી દઈએ અને સાથે અડધી ચમચી જેટલી કોથમીર એટલે થોડી કોથમીરનો અત્યારે પણ હું યુઝ કરું છું અને આપણે આગળ પણ યુઝ કરશું એને નાખી દઈએ અને સાથે અડધી ચમચી જેટલું જીરું તો આ રીતે વાટવામાં જીરું પણ નાખશું ને તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને ઉભરાઈ ઉભરાઈને આવશે તો જ્યારે બનતા હશે ને ત્યારે સુગંધ એટલી બધી જોરદાર આવશે ને કે આજુબાજુ બધાને ખબર પડશે કે તમારા ઘરે સરસ મજાનું કંઈક બની રહ્યું છે તો એટલું જોરદાર ટેસ્ટ આવશે તો અહીંયા આપણે એને ખાંડી લઈએ એકદમ સરસ એટલે અહીંયા મેં થોડું અતકચરું રાખ્યું છે તમે એકદમ પેસ્ટ પણ કરી શકો પણ મિક્સરમાં કરવાની જગ્યાએ તમે આ રીતે કરશો ને તેનો ટેસ્ટ વધારે સરસ આવે છે અને સરસ મજાની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે જો આ રીતે અતકચરું મેં વાટી લીધું છે બધી વસ્તુને તો અહીંયા ટોટલ એક ચમચી જેટલો આપણો મસાલો રેડી થયો છે તો એને આપણે સાઈડમાં રાખી દઈએ હવે એક પેનની અંદર મેં ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ ઓછું વધુ તમે નાખી શકો છો પણ અહીંયા મેં થોડું તેલનું પ્રમાણ વધારે નાખ્યું છે કારણ કે ગુજરાતી કોઈ પણ શાક કરો કે આ રીતે રસાવાળું કંઈ પણ વસ્તુ કરીએ ને તો આપણે થોડું તેલનું પ્રમાણ વધારે રાખતા હોય છે તો તમારે એ પ્રમાણે તમારા હિસાબથી નાખવાનું તેલ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાઈ રાઈ પ્રોપર તતડી જાય પછી એમાં અડધી ચમચી જીરું કારણ કે આપણે આગળ પણ જીરાનો યુઝ કરેલો જ છે પેસ્ટમાં એટલે અને છ સાત લીમડાના પાન અને એક સૂકું લાલ મરચું નાખવાનું રહેશે અને આપણે જે પેસ્ટ બનાવી હતી એને મેં અત્યારે અડધી ચમચી આના અંદર યુઝ કરી લીધી છે જે લીલો મસાલાવાળી જે પેસ્ટ બનાવી હતી એ અને એ પેસ્ટ સરસ સતળાઈ જાય ને પછી એના અંદર જે આપણે આ છાશનું મિશ્રણ બનાવેલું હતું ને એને એડ કરી દઈશું તો આને આપણે થોડી ઉકાળવાની છે પણ આને ઉકળતા વાર નહીં લાગે અને બનતા પણ વાર નહીં લાગે તમારે અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને સરસ મજાની છાસને ઉકળવા દેવાની રહેશે તો આ રીતે એવું કળાય ને એટલે અહીંયા હું થોડી હળદર એડ કરી દઉં છું કારણ કે થોડી ઓછી હતી હળદર એવું મને લાગ્યું એટલા માટે તો અહીંયા ફરી મેં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર નાખી એટલે ટોટલ આપણે અડધી ચમચી જેટલી હળદરનો યુઝ કર્યો છે અને એક ચમચી ધાણાજીરું હવે જો લાલ મરચું તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો પણ અહીંયા મેં લીલા મરચાંનો યુઝ કર્યો છે એટલે લાલ મરચું ઉપરથી વઘારમાં નાખવાની છું જો તમે ના ના નાખવાનો હોય તો તમે અડધી ચમચી જેટલું લાલ મરચું પણ નાખી શકો છો એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે અહીંયા અડધો કપ મેં પાણી નાખ્યું છે કારણ કે અડધોથી એક કપ તમે પાણી નાખી શકો આ થોડા ઠંડા થશે ને તો થીક થઈ જતા હોય છે એટલા માટે હવે એક આપણે મુઠિયા માટે બનાવી લઈએ તો એના માટે મેં અડધો કપ જેટલો અહીંયા ચણાનો લોટ લીધેલો છે અને એની અંદર આપણે બધા મસાલા કરી દઈએ પહેલાં તો અહીંયા આપણે થોડા અલગ અલગ ટાઈપના મસાલા કરીશું અલગ ટાઈપના મુઠિયા બનાવશું એટલા માટે તો અહીંયા મેં અડધી ચમચી આદુ આદુમરચાંની જે આપણે પેસ્ટ બનાવેલી હતી થોડા મસાલાવાળી એને એડ કરી પછી વન થર્ટી ટીસ્પૂન જેટલી હળદર નાખી વન થર્ટી ટીસ્પૂન જેટલું આપણે લાલ મરચું નાખ્યું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું અને એકાદ ચમચી જેટલી આપણે અહીંયા જીરી સુધારેલી કોથમીર પણ એડ કરીએ છીએ કારણ કે અહીંયા બે જણ આરામથી ખાઈ શકે એટલા મુઠિયા બનશે એટલા માટે આપણે થોડા જ મુઠિયા બનાવવાના છે એટલે મેં આટલું જ વસ્તુને યુઝ કર્યું છે અને અડધો કપ જેટલા અહીંયા મારી પાસે જે એને સોફ્ટ બનાવવા માટે જે આપણે યુઝ કરવાના છે એ ભાત છે તો ભાતને આ રીતે મેં હાથેથી ચોળી દીધા છે એટલે એટલે કે મસ મસળી દીધેલા છે આ રીતના તો એકદમ સોફ્ટ બનશે આનાથી આમાં કોઈ પણ જાતનું આપણે સોડા કે કશું જ નાખશું નહીં તો પણ એકદમ સરસ સોફ્ટ બનશે મુઠિયા અને તૂટશે પણ નહીં અને કડક પણ નહીં થાય તો આ રીતે એકદમ મસળીને નાખવાના જે રીતે આપણે લોટ બાંધીએ ને એ રીતે મેં પહેલેથી જ ભાતને મસળી દીધેલા હતા અને આ લોટની અંદર નાખી દીધું અને થોડું પાણી એડ કરીશું જે રીતે આપણે પકોડા કઢી બનાવીએ છીએ ને એમાં જે પકોડા બનાવતા હોય એ રીતનું આપણે બનાવવાના છીએ અત્યારે તો એમાં મેં થોડું થોડું પાણી એડ કરતી જઈશ અને આ રીતે ભજીયા પડે ને એ રીતનું બેટર બનાવી લઈશ જો આ હું તમને દેખાડું આ રીતનું થવું જોઈએ તો જો વધારે હોય ને તો તમારા મુઠિયા કડક થશે અને આમાં સોડા નથી નાખતા એટલે આ રીતે થોડું પાણીનો યુઝ કરી અને આપણે સોફ્ટ બનાવી દઈશું ભાતથી જ એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને આ સરસ રીતે ઉકળે છે હું થોડું મરચું એડ કરી દઉં છું તો અહીંયા મેં ખાલી એમ કહેવાય ને વન થર્ટી સ્પૂન જેટલું જ મરચું યુઝ કર્યું છે થોડો કલર માટે બાકી કંઈ નહીં બાકી નો નાખો તો પણ ચાલે ટેસ્ટ તો તો પણ સરસ જ આવશે તો આ સરસ ઉકળે છે તો આને હવે આપણે થોડીવાર માટે ઉકળવાનું છે જ્યાં રીતે આપણે આની પ્રિપેરેશન કરી લઈએ ને પહેલાં મુઠિયાની ત્યાં સુધી ભલે ઉકળતું તો એને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે મેં થોડું તેલ અહીંયા મૂકેલું છે તો જે મુઠિયા બનાવ્યા છે એને સીધા આપણે છાશમાં નથી નાખતા પણ આ રીતે અલગ રીતે કરશું તો એને કઈ રીતે તળવા અને કઈ રીતે અંદર એડ કરશું એ હું તમને જણાવીશ હમણાં તો આ રીતે કરશો ને તો એકદમ ટેસ્ટમાં બેસ્ટ બનશે તો મેં થોડું નાખીને જોયું તો પ્રોપર ધીરે રહીને ઉપર આવી જાય છે એનો મતલબ મુઠિયા તળવા માટે તેલ એકદમ પ્રોપર છે તો આ રીતે ભાતના જે ભજીયા કે મુઠિયા તમે જે કહ્યું એ રીતે એને થોડા થોડા નાખતા જવાના એટલે અહીંયા મેં મીડિયમ સાઈઝ લીધેલી છે જેથી કરીને તળવામાં ફટાફટ તળાય અને અંદરથી કાચા પણ ના રહે અને જલ્દી થઈ જાય એટલા માટે તો એકવારમાં જેટલા મુઠિયા આવે ને એટલે આપણે એડ કરી દઈશું તો અત્યારે મારે એકવારમાં જ બધા જ મુઠિયા એડ થઈ ગયા છે એટલે આટલા મુઠિયા બે જણ ખાઈ શકશે સરસ રીતે તો હવે આને ફેરવવાની ઉતાવળ નથી કરવાની થોડા ઉપર આવી જાય ને માઈનોર એટલે એમ કહેવાય ને બબલ્સ ઓછા થાય પછી જ એને ફેરવજો જેથી કરીને તૂટી ના જાય તેલની અંદર અને આ રીતે એને ફેરવતા જવાના અને મીડિયમ ફ્લેમ પર જ તળવાના રહેશે અંદરથી કાચા બિલકુલ પણ નહીં રહે અને કલર ઉપરનો ચેન્જ પણ થઈ જશે તો આ રીતે તમે ફેરવતા જશો ને તો મુઠિયાની જે દાજ કહેવાય ને ઉપરની ડિઝાઇન એક સરખી પડશે એટલે કે એક સરખો કલર આવશે તો થોડા લાઇટ બ્રાઉન જેવા થાય ને ત્યાં સુધી આપણે થવા દઈશું અને તરત જ એને ઉપર કાઢી લઈશું તો આને તળાતા પણ બિલકુલ વાર ના લાગી અને છાશને ઉકળતા પણ એટલો ટાઈમ નથી લાગતો તો હવે આપણે ફરી આ ગેસ પર આપણા છાસ લઈ લઈએ અને અંદર એક ઊભરો આવે ને ત્યાં સુધી રાખી અંદર આપણે મુઠિયા એડ કરી દઈશું તો આ રીતે એનો ટેસ્ટ બહુ જ જોરદાર આવતો હોય છે અને થોડીવાર પડ્યા રહેશે ને તો આપણ એ સરસ મજાની કઢી પી જશે મુઠિયા એટલે એકદમ મસ્ત ટેસ્ટ આવશે અને ખાવામાં આખું ચેન્જ જ લાગશે તમને તો એકવાર આ રેસીપી મારી રીતે જરૂરથી ટ્રાય કરજો કારણ કે મેં આ રીતે ટ્રાય કરીને તો મારા સાસુમાને એટલી બધી ભાવીને અને એમના તો બહુ ફેવરિટ છે તો એને બહુ મજા આવી ખાવાની છાશ સરસ મજાની ઘટ થઈ ગઈ છે ઉકળી ગઈ છે તો એમાં આપણે મુઠિયા તરત નાખી દેવાના અને ઉપરથી થોડી કોથમીર તો આને થોડીવાર માટે ઉકળવા દઈશું એટલે મુઠિયા અને કઢી એકદમ મિક્સ થઈ જવી જોઈએ એમ એટલે કે આપણા જે રસીયા મુઠિયા જે કહેવાય ને એ એકદમ પ્રોપર અંદરથી આમ સોફ્ટ સોફ્ટ થઈ જશે આ રીતે કઢી પી જશે ને એટલે તો હું તમને દેખાડું જુઓ આને બહુ નહીં આપણે બે થી ત્રણ મિનિટ જ રાખીશું તો આ રીતે ઘટ થઈ ગયું અને આને ગરમ ગરમ ખાવાની તો બહુ મજા આવશે હવે અહીંયા આપણે થોડો વઘાર કરી લઈએ તમે ના કરો તો પણ ચાલે પણ એ વઘારમાં મેં એક ચમચી જેટલું મારે ગરમ તેલ આપણે મુઠિયાનું હતું જ એને જ મેં યુઝ કર્યું છે તો આ મીડિયમ ગરમ તેલ લઈ લેવાનું એમાં અડધી ચમચી આ રીતે લાલ મરચું નાખી દેવાનું તો સરસ મજાનો કલર પકડાઈ જશે ઉપરથી અને ઉપર બસ રેડી દેવાનું આ રીતે તો આને ગરમ ગરમ સર્વ કરી લઈએ જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા રસિયા મુઠિયા બન્યા છે આને ઘણા રસાવાળા મુઠિયા પણ કહેતા હોય છે તો આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો આપણી આ વિસરાતી જતી વાનગી તમને ખાવાની એટલી બધી મજા આવશે ને તો થોડું આપણે એને ટ્વિસ્ટ સાથે બનાવી છે આજે તો જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આવા મુઠિયા ભાઈવા કે નહીં તો એકવાર તમે પણ આ રીતે બનાવજો અને આપણે આને ગરમ ગરમ ખાઈએ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા મુઠિયા બન્યા છે તો જો મારો વિડીયો તમને ગમે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોણે કોણે મુઠિયા આવા ભાવે છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો જો આવા મારા વિડીયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ થતા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીએ એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ